છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયર વિસ્તારમાં શિક્ષિત બેરોજગાર યુવકે શૌચાલયમાં સલૂન શરૂ કરી આજીવિકા મેળવી. નસવાડી તાલુકાના અંતરિયર વિસ્તારમાં આવેલ નાની જડુલી ગામના યુવકને તેના પરિવાર ભલે આર્થિક સંકટમાં હોવા છતાં પરિવારના મકાન ભીલ નામના યુવકને BA ગ્રેજ્યુએટ બનાવ્યો, પરંતુ ગ્રેજ્યુએટ થયેલ આ યુવકને મા બાપે ભણાવ્યો છતાં નોકરી ન મળતા આજે યુવક અફસોસ કરી રહ્યો છે. સાથોસાથ નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ધંધા રોજગાર માટે ના કોઈ પણ સ્ત્રોત નથી. બેરોજગાર યુવક માટે પણ રોજગારીનો એક સવાલ હતો. મકાન ભીલ પાસે પૈસા પણ ન હતા, તે કોઈ નાની દુકાન પણ કરી શકે. સસ્તામાં અને ઓછી મૂડી રોકાણવાળો એક ધંધો સૂજ્યો અને એ હતો સલૂન. નો પણ દુકાન બનાવવાના પણ પૈસા ના હોય. તેને વિચાર આવ્યો કે ગામના શૌચાલય 2 વર્ષથી બંધ છે, પણ સુવિધા ન હોય, ગામ લોકો તેનો ઉપયોગ કરતા નથી, જેથી આ શૌચાલયનો ટેમ્પરરી ઉપયોગ કરી સલૂન ચાલુ કરી 2 વર્ષથી બંધ પડેલા શૌચાલય શરૂ કરી થોડા પૈસા કમાઈ અને પરિવારનું ગુજરાન ચલાવે અને જે કંઈ બચે તેના દ્વારા દુકાનની વ્યવસ્થા કરશે તેવી પણ ઈચ્છા રાખી રહ્યો છે. આમ તો મકાન ભીલ જે ગામમાં રહે છે તે ગામ આંતરિયાળ વિસ્તાર છે. પહેલાંના સમયે અહીંના આદિવાસીએ પોતાના બાળકોને ખાસ શિક્ષણ અપાવતા ન હતા. હવે જ્યારે શિક્ષણ માટે જાગૃતિ આવી છે ત્યારે મકાન ભીલ જેવા ગરીબ યુવક શિક્ષણ તો મેળવ્યું અને ગ્રેજ્યુએટ પણ થયા, પણ નોકરી ન મળતા છેલ્લે ગમે તેવી રીતે પોતાની આજીવિકા મેળવી રહ્યો છે. નસવાડી તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં અનેક એવા યુવકો છે જે ગ્રેજ્યુએટ થયા પછી પણ બેકાર છે. સરકાર રોજગારીની વાતો તો કરે છે, પણ અહીં કેટલાક યુવકો બેકાર હોય પરિવારના ગુજરાન ચલાવવા માટે ઝઝૂમી રહ્યા છે. આંતરિયાળ વિસ્તારના બેરોજગાર યુવકો માટે સરકાર રોજગારીની તકો ઊભી કરે તે પણ જરૂરી છે. અલ્લારકા પઠાણ, ZSTV નસવાડી. હા, તો આ હેર સલૂન છે, હું ચલાવશું ને. આ જે જાહેર શૌચાલય ખરું ને એ બનાવેલી ત્યારનું સુવિધા વગરનું, એટલે એમાં યુઝ કેવી રીતે કરવાના? એ પાણીની સુવિધા નથી, કશું નથી, તો પછી ઉપયોગ ના થાય ને. એટલા માટે હું પડી રહેતો હતો, એટલે આ હેર કટિંગનું એ ચાલુ કરેલું છે. અને હું થોડો ઘણો ભણેલો તો છે જ, પરંતુ આમાં શું કે આર્થિક પરિસ્થિતિના કારણે આપણે ભણેલા વધારે નથી, અને નોકરી માટે પેલું એ પણ નોંધાયેલું છે 2-3 વર્ષ થયા, ને ત્યાંથી પણ કશું એ નહોતું આવતું. તો પછી ઘર ચલાવવા માટે પૈસાની તો જરૂર પડે ને, એટલા માટે આ દિવસના 100-200 રૂપિયા જેટલા આવે, અને આ જે હેર કટિંગ ખરું એ ચાલુ કરેલું છે. મકનભાઈ, નસવાડી તાલુકાનું એક નાનું જડેલું ગામ છે, ઉંડાણ વિસ્તારમાં ગામ આવેલું છે. આ ગામમાં એક ગરીબ પરિવારનો છોકરો જેને શિક્ષણ મેળવવા માટે એના માત પિતા ખેત મજૂરી કરીને એને શિક્ષણ અપાવ્યું, આજે BEd થયેલો છોકરો એને ક્યાંય રોજગારી ના મળી, અને રોજગારી ના મળી એટલે એના સ્વાભાવિક છે કે વારસદારો કંઈક કમાય એવું એને ટકોર કરતાં એના મનમાં એવો વિચાર આવ્યો, સરકારે ત્યાં શૌચાલય બનાવ્યું. આ શૌચાલયનો 2 વર્ષથી ક્યાંય ઉપયોગ ના થયો, ત્યારે એના મનમાંથી એવો વિચાર થયો કે આ શૌચાલયનું જે છે એમાં હું સલૂનની દુકાન કરું, અને સલૂનની દુકાન કરીને આજે એણે એક શિક્ષિત થયેલો માણસ સલૂનની જેવી કામગીરી કરે છે. ત્યારે એના કુટુંબને પણ એવું લાગ્યું કે કંઈક ને કંઈક રોજી કમાવાય જીવન છે. ત્યારે એક નાના ગામમાં એક શૌચાલયની અંદર એણે સલૂન કરીને આજે રોજગારી મેળવે છે. સરકાર જે રોજગારીની વાતો કરે છે, આવા છોકરાઓ જે ઉડાણ વિસ્તારમાં હજારોની સંખ્યામાં જે BA, BEd ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ આજે રખડે. આ અમારો એ સંચાલન છે જે નાની ચટલીમાં સરકારે બંધાવેલું છે, પરંતુ જે એક યુવક BA કરેલું છે પણ જે અમારી સુવિધા ન હોવાથી જે એક યુવક છે એ સલૂન ચલાવે છે, જેથી અમે એનું સરકારે બંધાવેલું આ સંચાલન છે, પરંતુ અમે એનું વિરોધ કરતા નથી, કેમ કે એ વ્યક્તિ
સલૂન ચલાવે છે અને એની પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે જે સલૂન ચલાવે છે અને અમે પણ અહીંયા જ બધું કામ કરીએ હેર કટિંગ માટે અમે